ભગવાન સાથે રંગોત્સવની ઉજવણી ચાલી રહી છે. ભગવાનને ચાંદીની પિચકારીથી રંગ લગાવાઈ રહ્યા છે. મંદિરમાં ભક્તોને પણ રંગવામાં આવ્યા છે. ધૂળેટીના રંગમાં જય શામળિયાના નાદ સાથે ભક્તો મંદિરમાં ઝૂમી ઉઠ્યા છે. ધૂળેટીનો પર્વ ભગવાન સંગ મનાવવા ભક્તોમાં જબરજસ્ત થનગનાટ છે. યાત્રાધામ શામળાજીમાં ધૂળેટીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો કે ભક્તો ઉપર રંગ છાંટવામાં આવી રહ્યો છે. અબીલ ગુલાલ છોડો સાથે ભક્તો પણ ભગવાન સંગ ધૂળેટીનો પર્વ મનાવવા માટે અહીં પહોંચ્યા છે મોટી સંખ્યામાં. અને લોકોમાં ભારે ઉત્સાહ છે. આપણા દ્રશ્યો તકી ભગવાન શામળિયા સંગ ધૂળેટીનો જે રંગોત્સવ છે તે મનાવવા માટે અહીં પહોંચ્યા છે. કારણ કે ભગવાનને પણ ચાંદીની પિચકારી કૃષ્ણનો રંગ છાંટવામાં આવ્યો, ત્યારબાદ એ જ રંગ હવે ભક્તોને છાંટવામાં આવી રહ્યો છે. ખૂબ ભારે ઉત્સાહનો માહોલ અહીં મંદિરમાં જોવા મળી રહ્યો છે. ગર્ભગૃહમાં ભગવાનને રંગ લગાડ્યા બાદ હવે ભક્તો પણ ઝૂમી રહ્યા છે. આજે માહોલ આપ જોઈ શકો છો, જે માહોલ બની રહ્યો છે, કારણ કે ભક્તો પણ આ જે પર્વ છે તેને મનાવી રહ્યા છે અને ભારે ઉત્સાહ સાથે અહીં ઝૂમી રહ્યા છે. ચોક્કસથી યાત્રાધામ શામળાજીમાં એ પ્રકારનો માહોલ છે. ભક્તોને પૂછીશું કેવું લાગી રહ્યું છે આજે ભગવાન સાથે હોળી મનાવી. બહુ મસ્ત આનંદ ઉલ્લાસમાં મજા. અમદાવાદથી અમદાવાદથી ઓળિયા દર્શન કરવા આવીએ ભગવાનના. ભગવાન સાથે રંગોનો ઉત્સવ મનાવ્યો કેવું લાગે? એટલે મજા આવે છે, દેખો હરી ઉલ્લાસ આવે છે, આનંદ આવે છે. ચોક્કસથી ભક્તોમાં પણ ખૂબ આનંદનો માહોલ છે, એકબીજાને રંગ છાંટી રહ્યા છે. લાગે છે કે ગોકુળ મથુરા વૃંદાવન જ્યારે શામળાજીમાં આવી ચૂક્યા હોય, અરવલ્લી ગિરિમાળામાં આવી ચૂક્યા ભક્તોમાં ખાસ કરીને એક ઉત્સાહનો માહોલ છે. ખાસ કરીને યાત્રાધામ શામળાજી અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે આવેલું છે. એવા સંજોગોમાં ભગવાનનો જે ચતુર્ભુજ અવતાર છે, શંખ ચક્ર ગદા અને પદ્મ, આ અવતારને જોવા માટે આ ઉત્સાહ જોઈ શકો છો. કે આપ અહીં જે પ્રકારે ભક્તો નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે, આ તરફ દ્રશ્યો બતાવીશ કે એ નાના ભૂલકાઓ સાથે મહિલાઓ પણ નાચી રહે છે. ચોક્કસથી યાત્રાધામ શામળાજીમાં જે માહોલ બન્યો છે, ખૂબ જ જે પ્રકારનો ઉત્સાહનો માહોલ છે અને જોતા જ બન્યો છે ભગવાન કાર્ય ઠાકોર સાથે ધૂળેટીનો પર્વ મનાવવાનો ઉત્સાહ અહીં જોવા મળ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 8 ગુજરાતી, શામળાજી અરવલ્લી. આસ્થા અને શ્રદ્ધા સાથે ફાગણી પૂનમનો દબદબાભેર પ્રારંભ થયો. ડાકોરના ઠાકોરના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. સવારે 4 વાગ્યે મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી અને હૈયે હૈયું દળાય એટલી ભીડ જોવા મળી. ડાકોરમાં આજે ફૂલ દોલોત્સવની ઉજવણી થઈ રહી છે. રાજા રણછોડરાય સોના અને ચાંદીની પિચકારીથી ધૂળેટી રમશે. ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મંદિરમાં પ્રથમ ધજા ચડાવવામાં આવી. જનકલ્યાણથે, લોકહિતાર્થે અને પ્રજાની સુખ શાંતિ અર્થે ધજા ચડાવવામાં આવી. ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે. આ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે અને રાજાધિરાજના અલૌકિક દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. ગુજરાતના ખૂણે ખૂણેથી ડાકોર ખાતે ભક્તો ચાલીને પગપાળા આવે છે અને ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ફાગણી પૂનમનો જે દર વર્ષે ડાકોરમાં 5 દિવસ જે ઉજવણી હોય છે, એ જ મુજબની આ વખતે પણ ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવેલું અને જે પોલીસ બંદોબસ્ત છે એ ટોટલ 8 સેક્ટરની અંદર વિભાજિત કરવામાં આવેલું. શ્રેય કરીબ 10 લાખથી વધારે ભાવિકો અહીં આવીને ગયા છે અને નિર્વિઘ્ને એ લોકોને દર્શન થયા છે. અને ડાકોરના પ્રજાજનોને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમારા લોકોના સાથ સહકારથી આ બધું કાર્યક્રમ સંભવ બન્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર આજે ફાગણ પૂનમની ઉજવણી કરવામાં આવી રહી છે. સીધા દ્રશ્યો બતાવીશ કે જે પ્રમાણે આજે વહેલી સવારે 4 વાગે મંગળા આરતી થઈ હતી અને મંગળા આરતી બાદ ભક્તોની ભારે ભીડ જામી હતી. જે પ્રકારે અત્યારે રાજા રણછોડરાય છે તેમને શણગાર કરવામાં આવી રહ્યો છે અને રાજા રણછોડરાયને સફેદ વસ્ત્રનો અને સોનાના અને ચાંદીના શણગારથી તમને સજ્જ કરવામાં આવે છે. વાત કરવામાં આવે તો વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી. જે પ્રકારે તમે અત્યારે જોઈ રહ્યા છો કે રાજા રણછોડના સમગ્ર ડાકોરની જે ગલ્લીઓ છે તે રાજા રણછોડના નાદથી ગુંજી ઉઠી છે. અત્યારે ભગવાને શણગાર બાદ અહીં આગળ 9 વાગ્યાના આસરાની અંદર, એટલે કે સવારે 9 વાગે અહીં આગળ ફૂલડસ્તો મનાવવામાં આવશે. આ દિવસ દરમિયાન ગુલાલ અને જે કેસરની છે તે અહીં આગળ છોલો ઉછળશે અને કહેવાય છે કે આજે ભગવાન રણછોડરાય સોના અને ચાંદીની પિચકારથી ભક્તો સાથે ધૂળેટી રમશે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર, ખેડા.
આ તરફ દ્વારકામાં પણ હોળી પર્વને લઈને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં ભક્તો દ્વારકા પહોંચી રહ્યા છે. રાસની રમઝટ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. જય દ્વારકાધીશના નાદ સાથે ભક્તો દ્વારકાધીશના શરણે પહોંચી રહ્યા છે. હોળી પર્વ નિમિત્તે દર વર્ષે દ્વારકામાં ભક્તોનો ધસારો રહેતો હોય છે. અમદાવાદથી આવીએ છીએ બધા, અને આજે જે હોળીનો મહોત્સવ છે એની અંદર મંદિરની અંદર અત્યારે જે પૂનમના નિમિત્તે જે વ્યવસ્થા કરેલી છે એ ખૂબ જ સરસ રીતે, સારી રીતે અને બહુ જ સરસ રીતે વ્યવસ્થા કરેલી છે. ભગવાનના દર્શન બહુ જ સારી રીતે થાય છે અને અહીંયા જે રીતની વ્યવસ્થા કરી છે એ બહુ જ સરસ કરી છે. દર વખત કરતાં અમને બહુ જ શાંતિથી બહુ મસ્ત દર્શન થયા છે અને અમે પોતાને ખૂબ જ સારા અનુભવ કરીએ છીએ કે અમને એમના ચરણોમાં આવીને હોળી મનાવવાનો અમને મોકો મળ્યો. એમ દર્શન હુએ और द्वारकाधीश जी के साथ होली भी खेलने का मौका मिला है. बहुत बहुत पावन अवसर है ये और बहुत अच्छा लगा यहाँ पे दर्शन करके. द्वारकाधीश के दर्शन हुए होली के पावन अवसर पर. आज के जो हमें पावन आनंद प्राप्त हुआ है द्वारकाधीश के दर्शन, जो हमें हम शुक्रगुजार है पार ब्रह्म परमेश्वर के जिन्होंने हमें मौका दिया इस अवसर पे, और बहुत अच्छे दर्शन हुए. अरे हवे जो ये होली नहीं रंगत है. હોળીને લઈ ખેડાના ડાકોરમાં ભક્તોની ભારે ભીડ. મંગળા આરતીમાં માનો મહેરામણ ઉમટ્યું. ડાકોરમાં આજે ફૂલ દોલોત્સવની ઉજવણી. રાજા રણછોડરાય સોના અને ચાંદીની પિચકારીથી રમશે ધૂળેટી. જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું યાત્રાધામ ડાકોર. ડાકોરમાં રણછોડરાયનું મંદિર ભક્તોના ભારે ઘોડાપુરથી ઉમટ્યું છે, ત્યારે ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મંદિરમાં પ્રથમ ધજા ચડાવાઈ. ખેડા જિલ્લાના પત્રકાર પરિવાર તરફથી પણ મંદિર પર ધજા ચડાવાઈ. હોળીને લઈ ડાકોરમાં રણછોડરાય મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું. રંગબેરંગી રોશનીથી સુશોભિત કરાયેલા મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા. યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને લઈ હજુ સુધી 12 લાખથી વધુ લોકોએ કર્યા છે દર્શન. સીઆર પાટીલે કરી હોળીની ઉજવણી. હોલિકા દહનના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખે આપી હાજરી. શાસ્ત્રોક્ત વિધિ મુજબ વૈદિક હોળી પ્રગટાવીને કરી પ્રદક્ષિણા. લોકોને આપી હોળીની શુભકામના. સોમનાથ ટ્રસ્ટ તરફથી કરાયું હોલિકા દહનનું કાર્યક્રમ. ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવાઈ. આ હોળીમાં ગાયનું છાણ, ગીર ગાયનું ઘી, સમીદ, કાષ્ટ, 7 પ્રકારના અનાજ, કપૂર સહિત ઔષધિઓનો કરાયો હતો ઉપયોગ. દ્વારકામાં ભાણવડના કાનમેરામાં હોળીનું અનેરું મહત્વ. લોકવાયકા મુજબ અહીં સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને પ્રગટાવી હતી હોળી. બરડા ડુંગરની ચોટી પર પ્રગટાવેલી કાનમેરાની હોળીની જ્વાળા દ્વારકાથી દેખાતી હોવાની માન્યતા. હોળીને લઈ દ્વારકામાં ભક્તિમય માહોલ. હોળી પર્વને લઈ દૂર દૂરથી આવી રહ્યા છે ભક્તો. દ્વારકાના બજારોમાં ભક્તોએ બોલાવી રાસની રમઝટ. હોળીને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ. હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે જામનગરમાં ગેરૈયાની વિસરાતી પરંપરા જોવા મળી. સ્થાનિકોએ હોળીની મોડી રાત્રે પરંપરાગત નારિયેલ ફેંક, બાક્સ રમત અને દડેથી દડે આટવાની રમતો રમી હતી. ગાંધીનગરના પાલદમાં સૌથી મોટી હોલિકાનું કરાયું દહન. આ હોલિકા દહનમાં અંગારા પર ચાલવાની પરંપરા. અમદાવાદમાં પણ હોલિકા દહન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કર્યા હોળિકાના દર્શન. પરંપરાગત રીતે હોળિકામાં શ્રીફળ, ખજૂર, ધાણી અર્પણ કરી હોળીની ઉજવણી. સૌની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. લોકસભા ચૂંટણીમાં 400 પારનું નિવેદન. અયોધ્યાના રામ મંદિરના પૂજારીએ દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકાધીશ મંદિર પટાંગણમાં જય શ્રીરામ, જય દ્વારકાધીશના નાદ સાથે પૂજારી તેમજ ભક્તો ગરબે ઝૂમ્યા. યાત્રાધામ પાવાગઢમાં કરાયું હોલિકા દહન. પાવાગઢ ડુંગર ઉપર પ્રગટાવાય છે શ્રીફળની હોળી. વર્ષોથી પાવાગઢ ડુંગર પર હોળી પ્રગટાવ્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં પ્રગટાવાય છે હોળી. બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ કરી હોળીની ઉજવણી. રેખાબેન ચૌધરીએ પાલનપુરમાં પોતાની સોસાયટીમાં કર્યું હોલિકા દહન. રેખાબેન ચૌધરીએ લોકોને હોળીની આપી શુભકામના. ફાગણી પૂનમ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ. હોળીના તહેવાર અને ફાગણી પૂનમ પર સવારથી મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરાઈ. ડાકોર, દ્વારકા, શામળાજી, અંબાજી મંદિરમાં સવારે થઈ મંગળા આરતી. મંદિરમાં ભગવાનને વિશેષ વાઘા પરિધાન કરાવાયા. મંદિરોમાં પણ વિશેષ શણગાર કરાયો. ડાકોર, દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોએ પદયાત્રીઓનો ભારે ધસારો.
દ્વારકામાં હોળીના પર્વને લઈ ભક્તિમય માહોલ જોવા મળ્યો. જય દ્વારકાધીશના નાદ સાથે લાખોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે દ્વારકા. રાસની રમઝટ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા. દેવભૂમિ દ્વારકામાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી. દ્વારકામાં કાળિયા ઠાકોરના દર્શન માટે ભક્તો ઉમટ્યા. દ્વારકાની ગલીમાં ભજન ભક્તિ અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો. દ્વારકામાં ગોમતી ઘાટ પર ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભક્તોની વિશાળ જનમેદનીએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. દ્વારકાધીશના દર્શન કરી નદીમાં સ્નાન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો. અરવલ્લીમાં શામળાજી મંદિર પર ભક્તોની ભીડ જોવા મળી. ફાગણી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. હોળીના તહેવારને લઈ ભગવાન શામળિયાના દર્શનાર્થે ભક્તોનો ધસારો જોવા મળ્યો. હોળીના ઉત્સવ નિમિત્તે શામળાજીને વિશેષ શણગાર કરાયો. શણગાર આરતી પહેલા ઠાકોરજી સન્મુખ ઉજવાયો ઢોલોત્સવ. અબીલ ગુલાલ અને કેસુડાના રંગે રંગાયા ભગવાન શામળિયા. હજારો ભક્તો દર્શન કરી ધન્ય બન્યા. પૂનમ અને હોળીના પર્વને લઈ ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું. લાખોની સંખ્યામાં ભક્તો રણછોડરાયના દર્શન કરવા ડાકોર પહોંચ્યા. ડાકોરની ગલીઓ જય રણછોડના નાદથી ગુંજી ઉઠી. રણછોડરાયજીના દર્શન માટે મંદિર બહાર ભક્તોની લાંબી કતારો જોવા મળી. ભક્તો ધ્વજા લઈ ડાકોર પહોંચ્યા. હજારોની સંખ્યામાં પદયાત્રી સંઘ પહોંચી રહ્યા છે ડાકોર. રણછોડરાયજીના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી. ખેડાના ડાકોરમાં ફાગણ ઉત્સવને લઈ પોલીસ સજ્જ. લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ડાકોરમાં 2076 પોલીસકર્મીઓ ખડેપગે. પીએમ મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી. કહ્યું, મારા દેશના તમામ પરિવારજનોને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્નેહ અને સંવાદિતાના રંગોથી સુશોભિત તહેવાર સૌના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ લાવે તેવી શુભેચ્છા પાઠવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને રંગ પર્વ હોળી અને ધૂળેટીની શુભકામના પાઠવી. મુખ્યમંત્રીએ હોલિકા દહન દ્વારા સમાજમાંથી કુરિવાજો બદીઓ અને અનિષ્ટોનું દહન થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી. હોળી પછીના દિવસે ઉજવાતું રંગ પર્વ ધૂળેટી આપસી પ્રેમ સદભાવના અને સામાજિક એકતાના રંગથી સૌના સાથ સૌના વિકાસનો ઉમંગ પર્વ બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. ઝઘડિયાના વણખૂટા ગામમાં દર વર્ષની જેમ એક દિવસ પહેલા હોળીની ઉજવણી કરાઈ. માન્યતા પ્રમાણે રાજપીપળામાં આક્રમણ થતા રાજાઓએ રાજાકુવા ગામ વસાવી રાજા વિજયસિંહે એક દિવસ પહેલા હોળીની ઉજવણી કરી હતી. ઉજવણીમાં ચૈતર વસાવાએ હાજરી આપી. લખનૌમાં વેચાઈ રહ્યા છે પ્રધાનમંત્રી મોદીના પરિવારના સ્લોગનવાળા ઘૂઘરા. મતદાન માટે અપીલ કરતા ઘૂઘરા પણ જોવા મળ્યા. હોળીના તહેવારમાં અલગ અલગ પ્રકારના ઘૂઘરાનું ધૂમ વેચાણ. જમ્મુ કાશ્મીરમાં બીએસએફ જવાનોએ હોળીની ઉજવણી કરી. બીએસએફ જવાનોએ જમ્મુના આરેસપુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હોળીની ઉજવણી કરી. હોળીના અવસર પર બીએસએફ જવાનો નાચતા અને ગીતો ગાતા જોવા મળ્યા. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે લેહમાં જવાનો સાથે હોળીની ઉજવણી કરી. કેન્દ્રીય રક્ષામંત્રી સૈનિકો સાથે હોળી રમવા માટે પહોંચ્યા હતા લેહ. જવાનોને ગુલાલ લગાડી મીઠાઈ પણ ખવડાવી. ઉત્તરાખંડના દહેરાદૂનમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તેમના નિવાસસ્થાને હોળીના તહેવારની ઉજવણી કરી. પુષ્કરસિંહ ધામી ઢોલ વગાડતા દેખાયા તો કાર્યકર્તાઓએ તેમને તિલક લગાવી હોળીની શુભેચ્છા પાઠવી. લખનૌમાં અલગ પ્રકારના ઘૂઘરાનું ધૂમ વેચાણ. મતદાન માટે અપીલ કરતા સ્લોગનવાળા ઘૂઘરા પણ જોવા મળ્યા. બાહુબલીના નામવાળા ઘૂઘરા પણ ડિમાન્ડમાં. હોળીના તહેવારમાં આ પ્રકારના ઘૂઘરાની વધી માંગ. દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ મથુરામાં બ્રજની હોળીની ઉજવણી કરવા પહોંચ્યા. હોળીનો તહેવાર મનાવવા આવતા ભક્તો માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરાઈ. શહેરના મુખ્ય માર્ગો પણ રોશનીથી જગમગી ઉઠ્યા. રામનગરી અયોધ્યામાં હોળીના તહેવારને લઈ લોકોમાં ઉત્સાહ. અયોધ્યાના સંતો પણ હોળીના રંગમાં રંગાયા. જય શ્રી રામના નારા સાથે અયોધ્યાની ગલીઓ ગુંજી ઉઠી. જૂનાગઢના જૂના નાગરવાડામાં હોળીની અનોખી ઉજવણી. નાગરવાડામાં નવાબના સમયથી વ્યસનમુક્તિના સંદેશ સાથે કરાય છે હોલિકા દહન. વાલમબાપુ નામના એક કાલ્પનિક પાત્રનું વ્યસનના કારણે મૃત્યુ થયું હોવાની થીમ સાથે તેમની અંતિમ યાત્રા યોજાઈ. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.